सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 ॐ समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्म विद्वरम्। हरिओम। चिन्मय मिशन मुंबई ना चिन्मय सागर जोन तरफ थी हूँ आप सबनु स्वागत करूँ छू। આપણો ઓનલાઈન આયોજિત સત્સંગ છે જેને અમે શીર્ષક આપ્યું છે જ્ઞાનગંગા। આજના સત્સંગની શરૂઆત શ્રીમતી મીનાબેન ધોળકિયાના ભજનથી કરીશું। મીનાબેન બાળકોને બાલવિહારમાં લઈ જતા ત્યાં એ પોતે પણ એટલા પ્રભાવિત થયા અને 1997માં દેવી ગ્રુપમાં વેદાંતનો અભ્યાસ શરૂ કર્યો। 2011થી મીનાબેને બાલવિહારમાં સેવા આપવાનું પણ શરૂ કર્યું। તેઓ બાળકોને ભગવદ્ ગીતાના શ્લોક બોલતા પણ શીખવાડે છે। કેટલી મોટી સેવા છે। જીવનને સુંદર અને સુમધુર બનાવી બીજાને પ્રેરણા આપી નિસ્વાર્થપણે પ્રવૃત્તિમય રહેતા મીનાબેનને ભજન ગાવા વિનંતી કરું છું। કારે મારું ગાડું ભરેલ ભારે હો મારું ગાડું ભરેલ ભારે હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે હો મારું ગાડું ભરેલ ભારે મિતુલ કામ દીધી હાથ હરિ ને હરિ ચાહે તો પાર ઉતારે હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે હું મારું ગાડું ભરેલ ભારે કાયાની કોઠીમાં કૂડા કરતુત ઠાસ ભરેલા છે કોઈની આતરડી બાળે એવા અવગુણ ઉર ઉભરેલા છે કાયાની કોઠીમાં કૂડા કરતુત ઠાસ ભરેલા છે ને કોઈની આતરડી બાળે એવા અવગુણ ઉર ઉભરેલા છે કઈ કંકણ કઈ કુસુમ કાંટા પેટનું પાપ પુકારે હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે હું મારું ગાડું ભરેલ ભારે ભાઈ રે વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તો પંડન કાજે દઈ દે દેવની દેરી દૂર નથી કઈ કરણી કરેલ કઈ દે ને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તો પંડન કાજે દઈ દે સતના જેવી મૂડી નથી કે આવે હારે હારે
હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે હો મારું ગાડું ભરેલ ભારે ભાઈ રે અંગ્રેજી ભાષા અંગ્રેજી લિટરેચર સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. નરસિંહ મહેતાએ પણ ગાયું છે ને, ભાષાને શું વળગે ફૂલ, જે રણમાં જીતે તે શૂર. તો આજે જીવનરૂપી રણ છે, સંસાર છે, એને આપણે બધા જ જીતવા માંગીએ છીએ. અને આપણે બધા શૂરવીરો અત્યારે ભેગા થઈને એનું મંથન કરી રહ્યા છીએ.
જ્ઞાનગંગાની આ યાત્રામાં આપણે અત્યાર સુધીમાં અધ્યાત્મનો વિજ્ઞાન સાથે, અધ્યાત્મનો જગત સાથે, અધ્યાત્મનો ભૌતિકવાદ સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો. મનુષ્ય જીવનની ક્ષુલ્લક, અનિત્ય અને પોકળ પ્રવૃત્તિઓમાંથી ઉપર ઉઠીને ગંભીર, નિત્ય અને પૂર્ણતા તરફ દોરી જતી આંતરિક તેમજ બાહ્ય જીવનને સંવાદી બનાવી જીવનને આનંદથી પરિપૂર્ણ જો કોઈ બનાવી શકે છે તો એ કોણ છે? પણ કરુણ કમનસીબીઓથી ઘેરાયેલા મનુષ્યને ધૈર્ય, સમતા અને શાંતિ આપવા સક્ષમ છે? આ પ્રશ્નો સનાતન છે. આ પ્રશ્નોના ઉત્તર પણ સનાતન છે. ઉત્તર તમને થશે કે જો ઉત્તર છે તો એ ક્યાંય દેખાતા કેમ નથી? એ પ્રેમ, શાંતિ, કરુણા માત્ર શબ્દો જ છે. પરંતુ એમ હિંમત હારવાની જરૂર નથી. હજારો વર્ષ પૂર્વે આપણા આર્ષ દ્રષ્ટા ઋષિઓએ કેટલી બારીકી પૂર્વક વિશ્લેષણથી જ્ઞાનના ભંડાર ભર્યા છે. આજના આપણા વક્તા છે શ્રીમતી પ્રીતિબેન કડકિયા. બાળ વયથી પિતાશ્રી રસિકભાઈ કડકિયા સાથે પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્માયાનંદજીના જ્ઞાન યજ્ઞમાં જતા પ્રીતિબેન 1979 યુવા કેન્દ્રમાં જોડાયા. આધ્યાત્મિક અભ્યાસ અને સેવા પ્રવૃત્તિમાં સક્રિય પ્રીતિબેન 1986 બાલવિહારમાં સેવિકા બન્યા. પોતાના પ્રોફેશનલ જીવનની સાથે ચિન્મય મિશનની પ્રવૃત્તિઓમાં સક્રિય પ્રીતિબેન માટે ચિન્મય મિશન એક પરિવાર છે. પૂજ્ય ગુરુજી તેમજ અન્ય સ્વામીજી સ્વામિનીઓના અગણિત સત્સંગનું પાન કરનાર પ્રીતિબેનનું આખું કુટુંબ સેવામાં રત છે. આજે પ્રીતિબેન આ સનાતન પ્રશ્નોના સનાતન ઉત્તરની છણાવટ કરશે. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્માયાનંદજીએ કેવી ખૂબીપૂર્વક બારીકાઈથી વિશ્લેષણ કર્યું છે એનો આપણને પરિચય મળશે. પ્રીતિબેન, હું આપને વિનંતી કરું છું કે આજનો આપણો જે વિષય છે મન સાથે મૈત્રી, એના પર આપનું વક્તવ્ય રજૂ. થેન્ક યુ વર્ષાબેન, ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વતય નમઃ. ઓમ શ્રી ચિન્મય સદ્ગુરવે નમઃ. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ એક પંક્તિ ઉચ્ચારેલી તે મને યાદ આવે છે. મહત સંસ્કૃતિને ભૂલીએ ગયો છે, સહજ પ્રકૃતિથી વિખૂટો થયો છે, ગલત વિકૃતિમાં ફસાઈ રહ્યો છે, પ્રભુ જાણે માનવ જઈ ક્યાં રહ્યો છે. સંસ્કૃતિ એ કહેવાય જે મનુષ્યને સુસંસ્કૃત બનાવે, જે દાનોમાંથી મનુષ્યને માનવ બનાવે, જે સમાજ અને વ્યક્તિનું ઘડતર કરે. થોડા વર્ષો પહેલા ખાસ કરીને પાશ્ચાત્ય દેશોમાં થોડાક ધર્મોએ વિજ્ઞાનનો સતત બહિષ્કાર કર્યો, એનો નિષેધ કર્યો. એને લીધે આખા પાશ્ચાત્ય દેશોમાં અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ છવાઈ રહ્યો. આજે એક એવો યુગ આવ્યો છે જ્યારે વિજ્ઞાને ધર્મનો બહિષ્કાર કર્યો છે, નિષેધ કર્યો છે. બાહ્ય જગતમાં વૈજ્ઞાનિકોએ ખૂબ ખોજ કરી, ખૂબ સંશોધન કરી અને એને લીધે વિજ્ઞાને હરણફાળ પ્રગતિ કરી, નવી નવી સિદ્ધિઓ હાંસલ થઈ. આજે આપણે જોઈએ છીએ કે ચંદ્ર ઉપર અને હવે મંગળ ઉપર પણ યાન ઉતર્યું છે. લેપટોપ, રોબો, આ કોમ્પ્યુટર ઇત્યાદિના જમાનામાં મનુષ્ય એકબીજાની નજીક આવ્યો છે. સ્ત્રીઓને પણ ઘરકામ માટે મિક્સર, ગ્રાઇન્ડર, વેક્યુમ ક્લીનર જેવા સાધનોને કારણે સુલભતા પ્રાપ્ત થઈ છે. પરંતુ આ બે અંતિમ છેડાની વચ્ચે મનુષ્ય જીવનની શાંતિ, સ્વસ્થતા, તૃપ્તિ અને સાચું સુખ ખોઈ બેઠો.
ઇન્દ્રિયો બહિર્મુખ હોય, મન પણ બહિર્મુખ બન્યું. જો વિજ્ઞાન અને ધર્મનો સુમેળ થાય જ તો જ સમાજ સુખી થાય અને સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. વિજ્ઞાનની મદદથી ઉત્પાદનમાં હરિયાળી ક્રાંતિ આવી, પરંતુ મન અને બુદ્ધિ જીવનના શાશ્વત મૂલ્યો વડે જ કેળવાય. માનવીના મન અને બુદ્ધિને વિવેકરૂપી ખેતીથી યોગ્ય દોરવણી આપીને બાંધી શકાય. મનુષ્ય એક એવું પ્રાણી છે કે જેની પાસે શરીર અને મનની સાથે વિવેકલક્ષી બુદ્ધિ છે, જે સારા અને નરસાને પારખી શકે. શરીર દ્વારા જીવન વ્યક્ત થાય છે ત્યારે વ્યક્તિને સ્થૂળ જગતનો અનુભવ થાય છે. મન દ્વારા જીવન વ્યક્ત થાય છે ત્યારે લાગણીનો અનુભવ થાય છે, અને બુદ્ધિ દ્વારા મનુષ્યને વિચારોનો સ્પર્શે છે. આ ત્રણેય સાધન વડે મનુષ્યનું જીવન સ્પંદિત થાય છે. દરેક વ્યક્તિનો જગત પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ પણ અલગ અલગ હોય છે. દરેકનું બાહ્ય જગત પોતાના મન અને બુદ્ધિના અનુસંધાનમાં હોય છે. એક જ વસ્તુને દરેક વ્યક્તિ જુદી જુદી રીતે મૂલવે છે. એક ચિત્ર ભીંત પર લગાવેલું હોય તો દરેક વ્યક્તિ એને પોતાના મન અને બુદ્ધિના આધારે અલગ રીતે મૂલવશે. જેમ કે કોઈ વ્યક્તિ એના રંગથી પ્રભાવિત થશે તો કોઈ એમાં ખામી જોશે, કોકને વળી એમાં કવિતા મળશે અને કોઈને સર્વસામાન્ય લાગશે. આમ બાહ્ય જગતનો અનુભવ દરેકને વ્યક્તિગત રહે છે. પૂજ્ય વિમલા ઠકારે લખેલું એક વાક્ય યાદ આવે છે, પાણીનો ધર્મ છે પ્રવાહિત થવો, પૃથ્વીનો ધર્મ છે સ્થિર રહેવું, અગ્નિનો ધર્મ છે ઉષ્ણતા આપવી, એમ માનવનો ધર્મ છે ઈશ્વરે આપેલા શરીર મન બુદ્ધિને સમ્યક રીતે એ સાધનોનો ઉપયોગ કરે. સૂર્ય ઉગે છે ને પ્રકાશ આપે છે, ફૂલ ઉગે છે ને સુવાસ પ્રસરાવે છે, પાણીનો પ્રવાહ તાજગી અને શીતળતા બક્ષે છે, તેમ શરીર મન તથા બુદ્ધિનો શક્તિનો સમગ્રતામાં વિકાસ ઉપલબ્ધ કરવો એ માનવ ધર્મનું કર્તવ્ય છે, એની ફરજ છે. આજે આપણને સુંદર માનવ દેહ મળ્યો છે, ભૌતિક સુખ સગવડના સાધનો વધ્યા છે, પરિવાર છે, સમાજમાં નામના છે, પ્રતિષ્ઠા છે, પરંતુ મનમાં હતાશા, ઉદ્વેગ, અજંપો, નિરાશા વર્તાય છે. ઈર્ષ્યા, અપહરણ, સામાજિક અર્થવ્યવસ્થા આજે ખોરંભાયેલી દેખાય છે. લૂંટફાટ, ગુનેગારીનું પ્રમાણ વધ્યું છે. આ બધું આપણા કહેવાતા સુધરેલા સમાજમાં જ નજરે પડે છે. તો શું આ સાચી દિશામાં પ્રગતિ ગણાશે? ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીએ કહેલું કે ગુનેગાર કે રાતોરાત નથી બનતા. વ્યક્તિ બેંક લૂંટે છે, બળાત્કાર કરે છે, ટ્રેન પર પથ્થરમારો કરે છે, ઘરબાર બાળે છે, પણ તેઓનું બાળપણ પણ આપણી જેમ ઘરમાં જ વીત્યું હોય છે. આપણા સમાજમાંથી તેઓએ શિક્ષા પ્રાપ્ત કરી છે. તો પછી આવું બનવાનું મુખ્ય કારણ શું? તો એ છે કે બાળપણમાં તેઓના જીવનમાં જીવન મૂલ્યો વણાયેલા નથી હોતા. સાચી દોરવણી અને કેળવણીનો અભાવ હોવાથી માનવ દિશા શૂન્ય બની અવળે માર્ગે ચડે છે. ગુલાબના છોડને ખાતર આપીએ, પાણી આપીએ, સૂર્યનો કોમળો તડકો આપીએ, એની નિંદામણ કરીએ તો ગુલાબ આપમેળે ઉગશે. એવું જ બધું જ એની ભીતર પડ્યું છે, ખાલી આપણે મદદ કરવાની છે. એવી જ રીતે બાળક સૃષ્ટિની સાથે તાદાત્મ્યતા સાધે, વનસ્પતિ, પશુ, પંખી સાથે એકમુખતા, એકરૂપતા અનુભવે, તો એ બાળ માણસના હૃદયમાં સંવેદનો ઝીલાય છે અને એ બાળક મોટો થતા, પશુ થતા બચે છે, જગતમાં શાંતિ પ્રસરાવે છે. ગુરુદેવ કહે છે કે આજના યુવાન પાસે અથાક શક્તિ છે, જ્ઞાનનો વિપુલ ભંડાર છે, ભણતર છે, પરંતુ પાંડિત્ય હોવા છતાં તે દિશા શૂન્ય છે. જ્ઞાનને ક્રિયામાં રૂપાંતરિત કરવા
ક્રિયાશીલ બનાવવામાં તે ઊણો ઉતર્યો છે, અસફળ રહ્યો છે. એકબીજાને મદદ કરી સહાય વડે સમાજ કલ્યાણના અર્થે જીવવામાં માનવી ખરેખર ઊણો ઉતર્યો છે. તો આ મનુષ્યની ચેતનાને જીવનને કઈ રીતે સુસંગઠિત કરી શકીએ? કહેવત છે, મન હોય તો માળવે જવાય. ઉમાશંકર જોશી કહે છે, ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગો. ગુરુદેવે કહ્યું છે કે જિંદગી એ નથી જે તમે વિચારો છો, જિંદગી એ છે જે તમે બનાવો છો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન 6 વર્ષના હતા ત્યારે એમની સ્કૂલમાં એ સામાન્યમાં સામાન્ય બાળક કરતા પણ અલ્પબુદ્ધિમાં ગણાતા હતા. અને 26મે વર્ષે તે જગવિખ્યાત સાયન્ટિસ્ટની પલ્લીરોમાં પંકાયા. એક સત્ય ઘટના યાદ આવે છે. વરદરાજ નામનો એક વિદ્યાર્થી ગુરુકુલમાં ભણતો હતો. આખા વર્ગમાં નબળો જાહેર થયો. શિક્ષક બહુ નારાજ થયા. અથાગ મહેનત કરી પરંતુ અંતે એમણે નિર્ણય લઈને વરદરાજને ઘરે પાછો મોકલ્યો. વરદરાજ ઘરે પાછા જવા જતા વિચારવા લાગ્યો કે મારા પિતાજી જે સંસ્કૃતના વિદ્વાન છે તે કેટલા દુઃખી થશે. માટે પાણી પીવા એ જયારે કુવા કાંઠે ઉભો રહ્યો અને કુવામાંથી પાણી સિંચવા લાગ્યો ત્યારે તેની એક નજર પડી. એને જોયું કે કુવામાંથી પાણી સિંચવા જતા વર્ષોથી દોરડાની ઘસાઈને લીધે ઊંડા કાપા પડેલા હતા. પથ્થરની દિવાલ પરના એ લીસોટા જોઈ એને અચાનક જ્ઞાન લાગ્યું. જો એક દોરડા જેવી નરમ વસ્તુ ઘર્ષણથી ઊંડા કાપા પાડી શકે તો શું અથાક પરિશ્રમ વડે મન એકાગ્ર કરીએ તો વિજય પ્રાપ્ત ન કરી શકાય, ભણવામાં આગળ ન વધી શકાય? બસ જરૂર નથી. એ સુંદર વિચારે એ પાછો ફર્યો. ગુરુજીને વિનંતી કરી કે મને એક મોકો આપો અને એ એકાગ્ર ચતે મન લગાવી સંસ્કૃતમાં મહાપંડિતની પદવી એમને પ્રાપ્ત કરી. એ વરદરાજ તે બીજા કોઈ નહીં, પણ આજે આપણે સૌ એમને પાણિનીના નામે ઓળખીએ છીએ, જે સંસ્કૃતના વ્યાકરણના પિતા સમા ગણાય છે. આમ એમને પોતાનું નસીબ પોતે જ ગણ્યું, પોતાની ભાગ્ય રખા પોતે જ કંડારી. ક્ષિતિજને આંબવાની હામ જો હૈયાને હશે, ગગનનો ધ્રુવતારો પંથનો સહારો બનશે. જેવું વિચારીએ તેવું પામીએ. આ વિચાર અને મન બંને વચ્ચે સંબંધ છે, જેમ પાણી અને નદી વચ્ચે સંબંધ છે. સતત વહેતા પાણીનો પ્રવાહ તે નદી, તેવી જ રીતે સતત વહેતા વિચારોનો પ્રવાહ તે આપણું મન. મન જેટલું શુદ્ધ, જેટલા વિચારો શુદ્ધ, તેટલું મન શુદ્ધ. મન જો સાચી દિશામાં કેળવાય તો સામાન્ય માનવી પણ મહામાનવ બની શકે છે. ગાંધીજી, અબ્દુલ કલામ એ બધા નિર્મળ મનના હતા. ધૈર્ય, શાંતિ, સત્ય, પ્રેમ, અહિંસા જેવા ગુણોના હિમાયતી હતા. મનનો અહમ ઓગાળીને વિનમ્ર બને એ જ સાચી કેળવણી. મન એવું બનાવે કે જીવનમાં દરેકે દરેક મુશ્કેલીનો હિંમતપૂર્વક સામનો કરી શકે. મન એવમ મનુષ્યાનામ કારણમ બંધમ મોક્ષમ. મન એ જ આપણને સંસારમાં બાંધે છે, રાગ દ્વેષમાં બાંધે છે. અને એ જ મન જ્યારે શુદ્ધ થાય છે ત્યારે પ્રભુને માર્ગે વળે છે, પ્રભુની પ્રાપ્તિ કરાવે છે, મુક્તિનો માર્ગ કંડારે છે. મેડમ મોન્ટેસરીને એક વખત કોઈકે કહ્યું કે ઇઝરાયલમાં એક વ્યક્તિ એવો છે કે જે ડંખ વગરની મધમાખીનો ઉછેર કરી જાણે છે. મેડમે જવાબ આપ્યો, આપણે એક એવા માણસને બનાવવું છે જે ડંખ વગરનો માણસ બને. તો આ કેટલું સત્ય છે. લોભ, મોહ, ઈર્ષ્યા વ્યાપી હોય ત્યાં સરળતા ક્યાંથી આવે? એક બ્રાહ્મણ હતો, દરિદ્રતામાં પીડાતો હતો.
એક વાર એને થયું કે લાવ હું તપ કરીને કઈક સિદ્ધિ પ્રાપ્ત કરું. જંગલમાં ગયો અને રસ્તામાં એમને એક મહાત્મા મળ્યા. મહાત્માએ એનું દુઃખ જાણ્યું કે એને દરિદ્રતા થી એ પરવશ થઈ ગયો છે. એમને એના પર દયા આવી. એમને કહ્યું કે બ્રાહ્મણ દેવ જા તું ઘરે જા, હું તને આ એક જોડીમાંથી એમને પથ્થર કાઢીને આપીને કહ્યું આ પથ્થર લઈ જા અને એને તું ઘરે જઈને ઘસ છે, એમાંથી એક ભૂત ઉત્પન્ન થશે, એને તું જે કામ કહેશે તે બધું તારું કાર્ય સફળ પામશે. માટે એક યાદ રાખજે, એને એક મિનિટ પણ આરામમાં બેસવા મંજૂરી નથી. એ મંજૂર નથી કારણ કે એને સતત કામ જોઈએ છે, માટે કોઈ ને કોઈ નવું કામ શોધીને એને આપતો રહે છે. ભૂદેવ તો ખુશ થઈ ગયા અને બ્રાહ્મણ દેવ પોતે ઘરે પહોંચ્યા. ઘરે જઈને એમને એ પથ્થર ને ઘસી ને એમાંથી જે ભૂત ઉત્પન્ન થયું એની મદદથી રાચ રચીલું કુટુંબની બધી વ્યવસ્થા પૂરી કરી. એને આજુબાજુના અડોસ પડોસ ની પણ જરૂરિયાતો પૂરી કરી, સમાજની જરૂરિયાતો પૂરી કરવા માંડી. પણ પછી એને તો કે હવે શું, એને શું કામ આપું. એનું મન ડરી ગયું. દોડ્યો મહાત્મા પાસે અને મહાત્માને કહે કે હવે મને મારા જ ઉપાય સુજાડો, નહીં તો આ ભૂત મને ખાઈ જશે. મહારાજે હસ્યા અને કહ્યું આ તો બહુ સરળ છે, જા ભૂતને ઘરની બહાર એક નિસરણી બનાવડાવવાનું કહે અને એને કહે કે જ્યાં સુધી હું ના ન કહું ત્યાં સુધી એ ચઢ ઉતર કર્યા કરે. બસ ઉત્તર મળી ગયો. આપણું મન પણ આ ભૂત જેવું છે, સતત દોડ્યા કરે છે, ભટકતું રહે છે, શાંત બેસવા તૈયાર નથી. માટે વિવેક રૂપી નિસરણી વડે યુક્તિપૂર્વક જો આપણે એને વારીએ તો જગતમાં એ સુંદર રચનાત્મક કાર્ય કરી શકે. એક કહેવત છે, એન આઈડલ માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. તો એ મન આપણો જરૂર ખાતમો બોલાવી દેશે. જો મન શિસ્તબદ્ધ હોય, સકારાત્મક વલણ અપનાવે તો નવું સર્જન કરી શકે છે. માટે મનની ભીતર જોતા આપણે શીખવું જોઈએ. જીવન વ્યવહાર કરતા કરતા મનની અંદર ઉછળતી લાગણી, ઉર્મિઓ અને વિચારોનું સતત મૂલ્યાંકન, અર્થઘટન કરવું જોઈએ. હૃદયમાંથી ઉદ્ભવતા દરેક શબ્દ, વિચાર અને કાર્ય સમજપૂર્વક પાર પડે તે જોવું જરૂરી છે. મનનું કાર્ય બુદ્ધિએ લીધેલા નિર્ણયને પાર પાડવાનું છે. બુદ્ધિનું કાર્ય તોડવાનું, વિશ્લેષણ કરવાનું અને નિર્ણય લેવાનું છે અને એ નિર્ણયોને અમલમાં મન મૂકે છે. બુદ્ધિમાં વિવેક છે. બુદ્ધિ વધુ સતેજ અને સતર્ક હોય, મનથી વધુ શક્તિશાળી હોય તો ડરનો કોઈ અવકાશ નથી. મન જો સકારાત્મક ભૂમિકા ભજવતો હોય તો તારે છે. જેમ કે વિશુદ્ધ મનથી ગોપીઓએ કૃષ્ણને પામ્યા. પણ જો એ જ મન નકારાત્મક વલણ ધરાવતું હોય, બુદ્ધિ કરતા વધુ પ્રબળ હોય તો એ નિષ્ફળતાને વરે છે. કારણ કે એ રાગ દ્વેષથી આધીન થઈ સત્યથી વિમુખ થઈ જાય છે. મહાભારતનો દુર્યોધન એનું જીવતું જાગતું ઉદાહરણ છે. એક ગર્ભ શ્રીમંતના ઘરમાં પરદેશમાં દીકરાની 18મી વર્ષગાંઠ હતી. દીકરાએ બાપ પાસે રોલ્સ રોયસની માંગણી કરી, એ કાર બસ મને ભેટમાં આપો. બાપ તુરંત કાંઈ ન બોલ્યો અને એને વિદેશ જવાનું થયું કામ માટે તો નીકળી ગયો. આગલા દિવસે દીકરાએ ફરીથી યાદ કરાવ્યું, પરંતુ પિતા ચૂપ હતા. વર્ષગાંઠને દિવસે સવારના ઉઠી દીકરાએ જોયું કે પિતાએ એને ભેટ માટે ભાગવતનું એક પુસ્તક ટીપોય પર મૂકેલું. દીકરાનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો, ગુસ્સો આવ્યો અને બેકાબુ બની ઘર છોડીને જતો રહ્યો. વર્ષો થયા તે પાછો નહીં. બાપે ખૂબ શોધ્યો, થાકી ગયો.
અંતે એક દિવસે ભગવાન ને ત્યાં પહોંચી ગયા. વકીલોની કોશિશને અંતે એમને દીકરાનું એડ્રેસ મળ્યું. એમને એનો સંપર્ક કરી કહ્યું કે તમારા બાપે તમારા માટે એક ચિઠ્ઠી મૂકી છે અને માટે તમે ઘરે પાછા ફરો. એ હવે આ જગતમાં નથી રહ્યા. દીકરો ખૂબ ખિન્ન થઈ ગયો. ભારે હૃદયે પાછો ફર્યો અને જોયું તો એ ટીપોય પર ભગવદ્ ગીતાનું પુસ્તક ધૂળ ખાતું પડેલું. એને એ સહજતાથી ઉપાડ્યું તો એની અંદરથી એક કવર સરકીને નીચે પડ્યું. એ કવરની અંદર તમને ખ્યાલ છે શું હતું? એ કવરની અંદર રોયલ્સ રોયલ્સ ગાડીની ચાવી હતી. અને સાથે જે દિવસે એ ઘર છોડીને ગયેલો એ દિવસે પૈસા ભર્યાની રસીદ હતી. દીકરો આખી જિંદગી મનમાં ગ્લાની સાથે જીવતો રહ્યો. માટે મનને કાબુમાં રાખવું ખૂબ ખૂબ જરૂરી છે. બાળક પહેલી વાર પાપા પગલી ભરે છે તો કેટલી વાર પડી જાય છે. પડતા આખડતા ફરી ઉઠે છે, ફરી હિંમત કરે છે અને આમ અંતે ચાલતા શીખે છે. આપણું મનનું પણ એવું છે, વારંવાર ગોથું ખાય એને વારવું પડે છે અને ધીમે ધીમે તે કેળવાય છે અને પછી એ ભટકતું મન ખીલામાં બંધાય છે. મનની લાગણી હોવી, ઉર્મી ઉઠવી એ તો કુદરતની દેન છે, પરંતુ મન લાગણી વેળામાં તણાઈ જાય તે ખોટું. મન માટે કહેવાય છે કે સૌથી સારો નોકર છે પણ સૌથી ખરાબ એ માલિક છે. મન અને બુદ્ધિ વચ્ચે મૈત્રીનો સેતુ સર્જાય તો મન સુસંગઠિત બને, નવા નવા આવિષ્કારો સર્જાય. તો એક વિચાર આવે છે કે આ મનને કેવી રીતે કેળવાય, એને કઈ રીતે શિસ્તમાં લવાય. સ્વામી ચિન્માનંદજીએ આપણા ગુરુદેવે એક 5 પોઈન્ટ દ્વારા સરળ ઉપાય બતાવ્યો છે. તે છે, પહેલું આત્મનિરીક્ષણ, બીજું ભૂલોની શોધ, ત્રીજું નકારાત્મક તથા ભૂલોના નાબૂદ કરવાની જરૂરિયાત, ચોથું જે ગુણોને પ્રસ્થાપિત કરવા જોઈએ અને પાંચમું ચિત્તને સાધી અને આનંદની અનુભૂતિ કરવાની છે. તો સૌ પ્રથમ મનુષ્યએ રોજ શરૂઆતમાં સૂતા પહેલા આત્મનિરીક્ષણ કરવું જોઈએ. પૂરા દિવસની દિનચર્યા, ઘટનાઓ અને ક્રિયાઓનું વિશ્લેષણ કરવું જોઈએ. તટસ્થપણે વિચારવું જોઈએ. જેમ ચલચિત્ર જોતા હોઈએ તેમ દ્રષ્ટા બનીને આપણે આપણા મનને નિહાળવું જોઈએ. જોતા જોતા ધીમે ધીમે જે કઈ સારું કર્યું છે તેનું મનચક્ષુ પર આપણને એક દ્રશ્ય દેખાશે અને સાથે સાથે થોડા દિવસોમાં આત્મનિરીક્ષણ કરતા કરતા મનની અંદર જે કઈ નકારાત્મક વિચારો આવ્યા છે, જે કઈ ક્ષતિઓ થઈ છે, જે આપણાથી ભૂલો થઈ છે તે પણ માનસપટ પર આવશે. આપણને ગ્લાની થશે, જે કઈ ન કરવાનું કર્યું હોય એના વિશે પસ્તાવો થશે અને તે જ ક્ષણે કહેવાય છે કે મન એ નબળાઈઓથી બહાર આવશે. પરંતુ એટલું પૂરતું નથી, એને નબળાઈઓ મરી જશે પણ તે ક્ષણે સારા ગુણો સ્થાપિત કરવા જોઈએ. જ્યાં આગળ આપણા મનમાં ક્રોધ હોય ત્યાં શાંતિનું વાવેતર થવું જોઈએ. જ્યાં ઈર્ષ્યા હોય ત્યાં મનને પ્રેમ દ્વારા, લોભ હોય તો સંતોષ દ્વારા મનને કેળવવું જોઈએ. વિનોબા ભાવે એક સુંદર વાત કહી છે, કાલજારણમ સ્નેહ સાધનમ કટુકવર્જનમ ગુણ નિવેદનમ. કાલજારણમ સ્નેહ સાધનમ કટુકવર્જનમ ગુણ નિવેદનમ. કાળનો પ્રવાહ સતત વહેતો રહે છે. કાળ જે ક્ષણ રીતિ, જે ગઈ તે ગઈ, પાછી ક્યારેય નહીં.
માટે વીતી ગયેલી ક્ષણોને જો વાગોળશું તો આવતીકાલનો આનંદ પણ આપને માણી નહીં શકે. માટે જો કોઈ કડવી વાણી ઉચ્ચારે, મન કડવાશથી ભરેલું થાય, કોઈ આપણને અપમાનિત કરે, તો એ સમયે એની સામે એના જીવનના રહેલા ગુણો આંખ સામે ધરવા જોઈએ. આંખ સામે માણસની સારપ રાખવાથી અંદરની આપણી કડવાશ હળવી થઈ જાય છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન જ્યારે સૌ પ્રથમ દિવસે વ્યાખ્યાન આપવા ઉભા થયા ત્યારે એક શ્રીમંત વ્યક્તિ ઉભો થયો અને બોલ્યો, મિસ્ટર લિંકન, તમે ભૂલતા નહીં કે તમારા પિતા અમારા ઘરે આવીને સૌના બૂટ સીવતા હતા. સેનેટમાં બેઠેલા સૌ હસવા માંડ્યા. ગરીબાઈની હાંસી ઉડાડવા બોલાયેલા આ શબ્દોથી કોઈને પણ નીચા જોવા જેવું થાય, પરંતુ મિસ્ટર લિંકને સુંદર જવાબ આપ્યો, સર, હું જાણું છું કે તેઓ ઉત્તમ કારીગર હતા. મારા પિતા તમારા આખા ખાનદાનના બૂટ સીવતા હતા અને અત્યારે ઘણા લોકો એવી રીતના સીવતા હશે, પરંતુ હું એ પણ જાણું છું કે મારા પિતા જ્યારે બૂટ સીવતા હતા ત્યારે એમાં એમનો પ્રાણ નિછાવર કરતા હતા. સાહેબ, તમને કોઈ ફરિયાદ તો નથી ને? કારણ કે હું પણ બૂટ સીવવાનું જાણું છું. એવું હોય તો હું તમને બીજા બૂટ બનાવી દઈશ. પરંતુ મારા પિતા એટલા અદ્ભુત કારીગર હતા કે આજ સુધી એમની કોઈ ફરિયાદ આવી નથી અને મને એના માટે ગર્વ છે, અભિમાન છે. આખું સેનેટ સ્તબ્ધ થઈ ગયું. આમ આ પ્રસંગ બતાવે છે કે લિંકનનું મન શુદ્ધ, સાત્વિક અને શિસ્તબદ્ધ હોવાથી એક યોગ બનીને રહ્યું. એમને પરિસ્થિતિને જીતી લીધી. બીજો એક પ્રસંગ યાદ આવે છે. એક નાનકડો છોકરો ખૂબ ક્રોધિત હતો. એના મનનો પારો હંમેશા ઊંચો જ રહે. એવા ગુસ્સા ધરાવતા સ્વભાવ વાળા વ્યક્તિ માટે કોઈની પણ જોડે વાત કરવું મુશ્કેલ હતું. એક વખત પિતાએ આજ્ઞા કરી કે જ્યારે તને ગુસ્સો આવે ત્યારે આ સામેની લાકડાની દિવાલ પર એક ખીલી ઠોકી. પિતાની આજ્ઞા થઈ તો ગુસ્સો વધારે ભડક્યો. પહેલા દિવસે 40 જેટલી ખીલીઓ ઠોકી કાઢી. પરંતુ જેમ જેમ દિવસો પસાર થયા તેમ એ બાળકને સમજાયું કે ખીલો ઠોકવા કરતા મનને શાંત રાખવું વધુ સરળ છે. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે એકેય ખીલી ઠોકવી ન પડી. આવા કેટલાય દિવસો ગયા ત્યારે બાપ પાસે ગયો અને કહ્યું, પિતાશ્રી, હવે મારે એક પણ ખીલી ઠોકવી પડતી નથી. પિતાએ કહ્યું કે હવે જયારે કાલથી તારા એક પણ ખીલી ઠોકવાનો વારો ન આવે ત્યારે જેટલી ખીલી મારી છે એની એક ખીલી બહાર કાઢી. થોડા દિવસોમાં અને મહિનાની અંતે બધી જ ખીલીઓ નીકળી ગઈ. બાપ બહુ ખુશ થયો. પિતા પુત્રને એ સામેની લાકડાની દિવાલ પાસે લઈ ગયા અને એ જે ખીલીના નિશાન હતા તે બતાવ્યા અને કહ્યું કે બેટા, આ દિવાલ ક્યારેય નિશાન વગરની નહીં રહે. એમાંના નિશાન કાયમ આંખ સામે દેખાશે. માટે આપનો ગુસ્સો છે તે ક્રોધથી બોલાયેલા શબ્દો આપણે એની અસર જીવનભર રહે છે, એ ક્યારેય જતા નથી. માટે જેટલું મન સંયમિત બને એટલું સારું છે. આપણો ગમો અણગમો કોઈ ચાહતું નથી, હું એકલી છું એવા નકારાત્મક વિચારો પર્સનાલિટીને કચડી કાઢે છે, આપણા વ્યક્તિત્વને કચ્છર ઘાણ કરી કાઢે છે. દુનિયાથી સમાજથી આપણું વર્તન આપણને દૂર ફેંકે છે. માટે હકારાત્મક વલણ રાખવું ખૂબ જરૂરી છે, જેથી કરીને પ્રસન્નતા દૂર દૂર સુધી પ્રસરી શકે. નાનપણમાં સાધુ વાસવાનીજી રોજ રાત્રે જે વ્યક્તિ દુઃખી હોય એ માટે પ્રાર્થના કરતા. એક વખત એમના મમ્મીએ કહ્યું કે બેટા, આપણા એક સગા છે તેનો જોબ જતો રહ્યો છે અને એમનું ઘર સાવ ભાંગી પડશે.
જો એટલીસ્ટ એમને 20 રૂપિયા જેટલી નજીવી રકમ પણ દરરોજની કમાણીમાં મળે તો એમનું ઘર સારી રીતના નીકળે. બસ બાળ મનના વાસવાનીજી હૃદયપૂર્વક પ્રાર્થના કરવા બેસી ગયા અને એમના મમ્મીએ સાતમા દિવસે કહ્યું કે તારી પ્રાર્થના ફળી છે. આપણા એ સગાવાલાને બરાબર 20 રૂપિયાના પગારથી નોકરી મળે છે, માટે હવે હું તને જ કહીશ. તરત સાધુ વાસવાનીજી બાળક હતા તે વખતે એમને કહ્યું કે ના માં એવી ભૂલ ના કરતા, દેવાવાળો પરમેશ્વર છે, એ બધું ભગવાનની દયાથી સંભવિત છે. આમ જીવનમાં જો મૂલ્ય નાનપણથી કેળવાય તો એની નિર્મળતાનો પડઘો જરૂર પડે છે. ઈશ્વર સૃષ્ટિમાં ગુણ રૂપે વ્યાપ્ત છે, માટે ગુણ ચુંબક વૃત્તિ કેળવવી જ જોઈએ. પ્રકૃતિ કાયમ આપી જાણે છે, સૂર્ય તેજ, ચંદ્ર શીતળતા, વૃક્ષ છાંયડો ક્યારેય આપની પાસે માંગતા નથી. વ્યક્તિના જીવનમાં જેમ શ્વાસનું મહત્વ છે, તેમ સમાજમાં સહજીવનમાં પરસ્પર સ્નેહ, આદર અને વિશ્વાસનું વાવેતર થવું જોઈએ. મૈત્રીનો ગુણ કેળવાવો જોઈએ. સૃષ્ટિનું નિરંતર પ્રવાહીપણું જો હર ક્ષણ વિકસાવીએ તો માન્યતાઓ કલ્પનાઓ ત્યજીને જીવનમાં સ્નેહ સંપાદન મેળવી શકે. ક્ષણમાં ક્ષણમાં દરેક ક્ષણે જો માણસ બંધાઈ જાય તો મનુષ્ય નિર્વિકાર નહીં રહે. મનનો શીલવાન ઇતિ મનુષ્ય, રત્નાકર કોળી વાલ્યો લુટારો આત્મનિરીક્ષણ દ્વારા પોતાની ભૂલોને જાણી શકે. નારદજી જેવા ગુરુ પાસેથી ભૂલોના પ્રાયશ્ચિત રૂપે રામ નામ રૂપી પૂંજી મેળવી જાપ દ્વારા મન સાથે મૈત્રી કરી હૃદયને નિર્મળ શુદ્ધ બનાવી ઈશ્વરત્વને પામી શક્યા. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ની એમને સ્વ સાથેની પ્રતીતિ થઈ. એ યાદ રાખવું જોઈએ કે આપણે સૌ ચૈતન્યમય છે. શરીર મન અને બુદ્ધિ એ જગત સાથે વ્યવહાર કરવાના સાધન છે. માટે જ ગુરુદેવ કહે છે કે આપણી દરેક ક્રિયા મનોભાવ પર આધારિત છે. એવી જ રીતે દરેક ક્રિયાની અસર પણ મન ઉપર પડે છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. શરીરને જો વધુ પડતું પંપાળીએ, ભોગી બનાવીએ અથવા તો તેના પ્રત્યે બેદરકારી રાખીએ, વિરક્ત રહીએ તો એ શરીર આત્મચિંતન માટે કામ નથી આવતું. માટે આપણો પહેલો ધર્મ છે કે શરીરને સ્વસ્થ, તંદુરસ્ત, અનામય, નિરામય, સુઘડ બનાવીએ. એટલું જ નહીં, પરંતુ આપણી ચાલ ટટ્ટાર હોવી જોઈએ. ટટ્ટાર ચાલે શાંત જીતે, બેસીએ તો મન શાંત બને છે. મન અરીસા જેવું પારદર્શક છે. જેટલું પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે તેટલું તે કાર્યમાં પ્રતિબિંબિત થશે. આઈ લવ યુ કહીશું તો મન પણ પડઘો પાડશે આઈ લવ યુ, અને આઈ હેટ યુ કહીશું તો મન પણ પડઘો પાડશે આઈ હેટ યુ. માટે મનને ભટકતું અટકાવવું જરૂરી છે. મનને શરૂઆતમાં કેળવવા માટે બાહ્ય વાતાવરણની ખૂબ મદદગાર નીવડે છે. સવારના શરીરને સ્નાન વડે શુદ્ધ બનાવવું જોઈએ. ધૂપ સળી ચંદન ફળ ફૂલ પ્રભુને અર્પણ કરી પૂજામાં બેસીએ, દીવો પ્રગટાવીએ, મંત્રોચ્ચાર કરીએ તો મનમાં એકાગ્રતા સદાય છે અને બહિર્મુખ મન ધીમે ધીમે અંતર્મુખ બને છે. બાળકોને બાળ વિહારમાં શીખવવામાં આવે છે PNS ચેક, એટલે કે પોસ્ચર એન્ડ સ્માઇલ ચેક. જેટલું શરીર સુદ્રઢ સ્વચ્છ તેટલી જ વર્તનમાં એની અસર વર્તાય છે. ઊંડા શ્વાસ, સુમધુર હાસ્ય અને ટટ્ટાચાર વ્યક્તિના વ્યક્તિત્વને નિરખવામાં મદદ કરે છે, એને શોભાયમાન બનાવે છે. એનાથી એનું અંતરમય જગત અને મનોમય જગત બંને કંડારાય છે અને એ પ્રગતિના પથ પર આગળ વધે છે. નિયમિતતા,
ઉપયોગિતા અને વ્યવસ્થિતા એ ત્રણેય ગુણ મને કેળવવા જરૂરી છે. રસ્તામાં ચાલતા હોઈએ અને જો કાંકરા અને પથ્થર હોય તો બૂટ પહેરવા જરૂરી છે, પરંતુ સારામાં સારા બૂટ પહેર્યા અને અંદર જો એક કાંકર આવે તો આગળ ડગ માંડવો મુશ્કેલ પડે છે. એવું જ આપણા ચારિત્રનું છે. તેથી આપણે વિચારો સારા રાખવા જોઈએ, જેથી કરીને આપણા વિચારો જ્યારે શબ્દ રૂપે પ્રગટે છે તો એ નિર્મળ વાણી રહે. વાણી બોલીએ તે સમજીને બોલીએ, કારણ કે તે આચરણમાં મુકાય છે. આપણું આચરણ કરીએ તે વિચારીને કરીએ, સમજપૂર્વક કરીએ, કારણ કે તે આપણી આદત બને છે. આપણે સારી આદત કેળવીએ કારણ કે તે આપણું શીલ અને ચારિત્ર બને છે. અને આપણે જો ગુણવાન ચારિત્રશીલ હોઈશું તો આપણે આપણું જીવન જાતે જ કંડારી શકશું. માટે બાળ વિહાર યુવા કેન્દ્ર દ્વારા સ્વામીજી જરૂરી વયે મન સાથે મૈત્રી કરવાની ગુરુ ચાવી આપે છે, અને જેથી વિવેકરૂપી મનની ચાવીથી સમાજમાં સાચા અર્થના આપણે સેવક બની શકીએ. કવિ સુંદરમે કહ્યું છે, હેતને ન હોય કોઈ હેતુ, સંબંધના બાંધવાના હોય સદા સેતુ, મનની મોલાત બધી છલકાવી દઈએ ને થાય પછી લાગણીની નાણ, મબલખા માનવીના મેળામાં કોઈ ન રહે કોઈથી છેટું. આવતીકાલે હોળીનો તહેવાર છે, અશુભ ઉપર શુભનો વિજય. જેમ ગુરુદેવે કહ્યું છે, સરેન્ડર ધ માઇન્ડ ઇન ડિવોશન અનટુ ધ લોર્ડ, હી વિલ પ્યોરિફાય એન્ડ રિટર્ન ઇટ બેક ટુ યુ. ચાલો આપણે પણ આપણી હૃદયની મલિનતા પ્રભુના ચરણે ધરી દૂર કરી સ્વચ્છ નિર્મળ મન વડે પરસ્પર એકમેકને પ્રેમની લાણી કરી. હરિ ઓમ. કોઈને કઈ સવાલ હોય તો પૂછી શકે છે. થેન્ક યુ પ્રીતિબેન, આટલું સુંદર, સરળ અને જ્ઞાનથી પરિપૂર્ણ. જ્ઞાન એક એવી વસ્તુ છે કે એક સોય કેવી રીતે પરોવી એના માટે પણ જ્ઞાનની જરૂરત છે. તો જીવન એટલું બધું વિશાળ છે અને સાથે સાથે એટલું બધું સૂક્ષ્મ પણ છે. તો એ સૂક્ષ્મતામાં કેવી રીતે પ્રવેશ કરવો, એ ક્યાંથી પ્રવેશ કરવો. સોયનું તો નાકું આપણને દેખાય કે અહીંયા દોરો પોરવવાનો છે, પણ આ જે જીવનમાં પ્રવેશ કરવાનો હોય છે આટલી બધી સુંદરતાથી, તો એ પ્રવેશ કેવી રીતે થવો જોઈએ, ક્યાંથી થવો જોઈએ, એનું દ્વાર કયું છે, એ આપણું મન છે. અને એ મન ઉપર તો જેટલું પણ આપણે કહીએ, જેટલું પણ આપણે સમજીએ, એ ખૂબ જ ઓછું છે. પૂજ્ય ગુરુદેવે આપણા જે આ શરીર રૂપી માળખાના જે ભાગ કરીને બતાવ્યા છે, તે ભાગને એક 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 કરીને આપણે સમજીશું. અત્યારે કોઈ અહીંયા પ્રશ્ન પૂછવા માટે હાથ ઉપર કર્યો છે, આઈ વિલ આસ્ક નંદિની બેન, તમે પૂછવા માંગો છો તો વિની, તમનો ઓડિયો પ્લીઝ અનમ્યુટ કરજો. આપ અનમ્યુટ કરીને બોલી શકો છો, તમે હજી મ્યુટ ઉપર છો, તમારું તમે બોલશો તો સંભળાશે નહીં અહીંયા. હરિઓમ. હા, નંદિની બેન નું પ્લીઝ અનમ્યુટ કરશો. પ્રીતિ બેન નો હું ઘણો આભાર માનું છું, આટલી સુંદર રીતે આટલા બધા દ્રષ્ટાંતો, એમનું વાંચન કેટલું વિશાળ હશે. જીવનના દરેક ક્ષેત્રમાંથી એમણે અલગ અલગ ઉદાહરણ સાથે, અને એ પણ કાલ્પનિક નહીં, બનેલી ઘટનાઓના, એવી વ્યક્તિઓના ઉદાહરણ સાથે આપણને સમજાવ્યું કે મન જો આપણા હાથમાં હોય, ગંગા સતીએ પણ કહ્યું છે કે મેરું તો ડગે પણ જેના મન ના ડગે, તો એ
એ વ્યક્તિ કેવી મહાન હોઈ શકે કે જેનું મન મેરું મેરું પર્વત એટલે કેટલો મહાન પર્વત એ ડગી શકે, પણ એવી વ્યક્તિ જેનું મન ના ડગી શકે એ આ જીવનને તરી જાય છે, એ શૂરવીર છે. અને એ પોતે તો તરે છે પણ એ બીજાને તારે છે, એની મહાનતા છે. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના જે અગાધ જ્ઞાનનો ધોધ વહી રહ્યો છે, એ ગંગા વહી રહી છે, અમે સૌ એનું પાન કરીએ છીએ, અમે સૌ એમાંથી એક એક અંજલી ભર લઈને પી રહ્યા છીએ. અને અમારો પ્રયાસ છે કે અમે વધારે ને વધારે લોકો સુધી આ જ્ઞાનને પહોંચાડીએ. અમે જે અમારા જીવનમાં અંગત જીવનમાં શાંતિનો અનુભવ કર્યો છે, જ્ઞાનના સ્પર્શથી થતી શાંતિનો અનુભવ, કે જ્યારે ફળ આખું પાકી જાય તો પછી એ ડાળ ઉપર નથી રહેતું, એ નીચે પડી જાય છે. એ લોક સંગ્રહ માટે એ પોતાનું અર્પિત કરી દે છે જીવન. તો જે મનુષ્ય જ્ઞાન ગર્ભિત થાય છે અને એ જ્ઞાન જ્યારે લોકો વચ્ચે વહેંચવા નીકળી પડે છે, ત્યારે માત્ર પોતાનો વિચાર નથી હોતો. તો મારી આપ સૌને અપીલ છે, જો આપ સૌને એમ લાગતું હોય કે આ તમને ક્યાંક અડી રહ્યું છે, આ જ્ઞાનથી તમને ક્યાંક કોઈ ફાયદો થઈ રહ્યો છે, તમારા જીવનમાં કોઈ તણખો બનીને આ જ્ઞાન પ્રસરી રહ્યું છે, તો તમે એનો ચેપ બીજાને પણ લગાડો. પ્રીતિબેન ખૂબ ખૂબ ધન્યવાદ. એક વાત એવું છે કે મને આ સ્વ અધ્યયન કરવાનો મોકો મળ્યો અને એ માટે હું તમારા સૌનો ખૂબ ખૂબ અને ચિન્મયા મિશનનો ગુરુદેવનો ગુરુજીનો સ્વામી સ્વાત્માનંદજીનો સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ પ્રીતિબેન. અને આપ સૌને પણ અમારી અપીલ છે કે આપ જોડાયેલા રહેજો અને તમારી સાથે તમારા કુટુંબને તમારા મિત્રોને જોડતા રહેજો, તો આ કડી એક સાંકળ બની શકશે. અને એ સાંકળ કે જે આપણને કાયમી સાંકળમાંથી મુક્ત કરી શકશે. તો વિનિત, હું તમારો ખૂબ આભાર માનું છું કે બહુ સુંદર રીતે તમે અમને સેવા આપી રહ્યા છો. એ અમારા યુવાવીર છે વિનિત પરીખ, અને હંમેશા ટેકનિકલ સાઇડ માટે એ અમને મદદરૂપ થાય છે. આપણે શાંતિ પાઠ કરીશું. એક એક મિનિટ વર્ષાજી, સોરી. હાજી, આપણે ગ્રુપ ફોટો લઈ લઈએ ઝૂમ. હાજી, હા, ગ્રુપ ફોટો લઈએ. અને મારે એક અગત્યની અનાઉન્સમેન્ટ કરવી છે. આઈ એમ સોરી, આઈ જસ્ટ ફગોટ કે હવેથી એપ્રિલ મહિનાથી આપણો આ જે સત્સંગ છે એનો સમય આપણે બદલ્યો છે. કારણ કે ઘણા બધા લોકોની અપીલ આવતી હતી કે સવારનો સમય જરા અનુકૂળ નથી પડતો અમને લોકોને, તો આપણે શનિવાર જ રાખ્યો છે. દર 15 દિવસે થશે આ સત્સંગ, પણ સાંજના 4 વાગે થશે, 4 થી 5. તો વધારે લોકોને પણ એનો લાભ મળશે અને એનો આપ સૌ પ્રચાર કરજો. વિનિત પ્લીઝ ટેક ધ ફોટો. આપ સૌ વિડીયો આપના ચાલુ કરજો. સે હરિ ઓમ એવરીવન. હરિ. રિક્વેસ્ટ બધાને પ્લીઝ વિડીયો ચાલુ કરજો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ વિનિત. આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.